તો મિત્રો તમારું સ્વાગત છે હું છું મહેશ સામારિયા તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર આજે આપણે ભણીશું ધોરણ અભ્યાસક્રમમાં ચેપ્ટર નંબર બેનો પાર્ટ બે પહેલાં પાર્ટમાં આપણે ચલાવી દીધું છે એસિડ બેઝ અને સોલ્ટની ઇન્ટ્રોડક્શન વિશે અને આ જે ભાગ છે એમાં આપણે ઘણી બધી નવી વસ્તુઓ શીખવાના છે જેવા કે મંદન છે સાંદ્રતા છે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા તટસ્થીકરણની આ બધી માહિતી મેળવીશું તો લેટ્સ બિગિન મિત્રો જો પહેલો ભાગ તમારો બાકી હોય તો પહેલાં જોઈ લેજો જેથી તમને આ ચેપ્ટરમાં બાકીની ખબર પડે ઓકે સ્ટેપ બાય સ્ટેપ જવાનું તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર બેનો પાર્ટ ટુ તો શરૂઆતથી જ હું તમને સમજાવી દઉં છું કે આપણે આની અંદર જે પહેલું જે વસ્તુ છે એને સમજીશું કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા હવે ધાતુ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે છે હાઇડ્રોજન વાયુ બનાવે છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં એનો પ્રયોગ પણ જોયો હતો તમને યાદ હશે ના યાદ હોય તો જોઈ લેજો ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કાર્બોનેટ સાથેની પ્રક્રિયા કરી હતી હવે એક આપણો મનમાં એક પ્રશ્ન છે કે ભાઈ શા માટે મનમાં શું ચોપડીમાં જ પ્રશ્ન છે કે શા માટે દહીં વગેરેને આપણે તાંબાના પિત્તળ જેવા વાસણોમાં ના રાખવા જોઈએ તો એનું સિમ્પલ કારણ છે કે દહીં એક એસિડિક પદાર્થ છે જેટલા પણ ખાટા પદાર્થો છે આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ બધા એસિડિક છે એમનું નેચર એસિડિક છે તો દહી એસિડિક પદાર્થ છે તાંબા અને પિત્તળમાં જ્યારે આપણે એને રાખીએ છીએ તો તાંબુ અને પિત્તળ એક ધાતુ તરીકે તાંબુ તો તમને ખબર છે ધાતુ છે પિત્તળમાં પણ તાંબાના લક્ષણો હોય છે તો આ જે તાંબુ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરીને ધાતુનો ક્ષાર બનાવે છે જે ખાવાલાયક લાયક હોતું નથી એટલે જે ઝેરી હોય છે એટલે જ્યારે તમે પિત્તળ અને તાંબા જેવા વાસણમાં ખાટી વસ્તુ રાખો તો એ ઝેરી બની જાય છે જે ખાવા યોગ્ય રહેતી નથી અને એનાથી ફૂડ પોઈઝિંગ થાય છે એટલા માટે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં ઓકે અને એના બદલે તમે સ્ટીલના વાસણો વાપરી શકો અત્યારના સ્ટીલના વાસણો બહુ કામના છે કારણ કે સ્ટીલના વાસણો તો કોઈ બી ધાતુ સાથે કોઈ બી એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી ઓકે પ્લાસ્ટિકથી રહો સ્ટીલ વાપરો તો લેટ્સ બિગિન ધ નેક્સ્ટ પ્રશ્ન જે નેક્સ્ટ વસ્તુની વાત કરીએ તો એ છે તટસ્થિકરણ ન્યુટ્રલાઇઝેશન તટસ્થીકરણની પ્રક્રિયા જ્યારે પણ મિત્રો તટસ્થિકરણની વ્યાખ્યા તમને જોવા મળશે અહીંયા કે જ્યારે પણ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય છે જ્યારે પણ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો એને કહેવાય તટસ્થીકરણ જેને કહેવાય ઇંગ્લિશમાં ન્યુટ્રલાઇઝેશન એસિડ અને બેઝનું એક ઉદાહરણ લઈ લઈએ તમારી સમક્ષ રજૂ છે એચ સીએલ પ્લસ એનએચ ગીવસ એનએચસીએલ પ્લસ એચ ટુ ઓ તો જ્યારે બી એસિડ અને બેઝ વચ્ચે બીજો કોઈ બી લઈ લો તમે એસ ટુ એસઓ ફોર લઈ લો એસ ટુ એસઓ ફોર એસિડ લઈ લો અને બીજો કોઈ બેઝ લઈ લો ધારો કે કે લઈ લો તો એની પણ પ્રક્રિયા કરશો તો તમને મળશે શું કે ભાઈ કે ટુ એસઓ ફોર પ્લસ એચ ટુ ઓકે સંતુલિત થઈ જશે ઓટોમેટિક હવે અહીંયા ધ્યાન રાખજો કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને જે ક્ષ શું કહેવાય પાણીને ક્ષાર બનવાની પ્રક્રિયા છે આ ઉષ્મા છેપક છે આમાં ગરમી બી ઉત્પન્ન થાય છે કોઈ બી રાસાયણિક પ્રક્રિયા હોય છે ને બે પ્રકારની હોય છે ઉષ્મા છેપક અને ઉષ્મા શોષક ઉષ્મા શોષક એટલે જેમાં ગરમી શોષાય છે અને છેપક એટલે જેમાં ગરમી મુક્ત થાય છે ઓકે તો તટસ્થિ કરણની ખ્યાલ આવી ગયો હશે તમને કે એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થવાની ક્રિયાને શું કહે છે તટસ્થિકરણ આગળ જોઈએ બીજો એક ટોપિકને જોઈ લઈએ આપણે તો મિત્રો હવે એક પ્રયોગ છે જેની આકૃતિ તમારી સમક્ષ રજૂ છે કે ભાઈ આ પ્રયોગમાં એવું છે કે ભાઈ આપણે એક વસ્તુ લેવાની છે ધારો કે આની અંદર લઈ લેવાનું છે એક બીકર લઈ લઈએ બીકરની અંદર આપણે રાખી દઈએ આની અંદર બે બુચ લગાવી દઈએ એની સાથે ખીલ્લી લગાવી દઈએ અને એની સાથે લગાવી દઈએ આખું પરિપથ જોડીને બેટરી અને બેટરી સાથે બલ્બ એ બલ્બ ક્યુ ભૈયા કે જબી બલ્બ ચાલુ હોગા તો માલુમ પડેગા કે લાઇટ એટલે મીન્સ ઇલેક્ટ્રિસિટી એટલે મીન્સ વિદ્યુત વહે છે કે નહીં ઓકે તો બલ્બ એટલા માટે દિમાગ કી બત્તી ચલાવો એટલે જ્યારે બી આ બત્તી જલશે તો તમારે સમજી જવાનું કે ભાઈ વીજળી મીન્સ આ વસ્તુ વિદ્યુતનું વહન કરે છે હા ઓકે તો આપણે ચાર અલગ અલગ વસ્તુ ભરીશું અમે આમાં ભરીશું આપણે એચ ટુ એસ ઓ ફોર એસિડ એચ સીએલ એસિડ અને ગ્લુકોઝ સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ અને આલ્કોહોલ આલ્કોહોલ તમે તમારી ઈચ્છાવાળો ભરી શકો છો મિથેનોલ લઈ શકો છો ઇથેનોલ લઈ શકો છો ઇથેનોલ લેશો તો એ બી મળશે ઇથેનોલ તમારી આજુબાજુ કોઈના ઘરેમાં પડ્યો હશે જેના ઘરે આલ્કોહોલનો યુઝ થતો હોય એમને પૂછાય અંકલ થોડા આલ્કોહલ મિલેગા બરાબર બોલે અમગો પ્રયોગ કરીને કાંઈ ઓકે તો હાલશે અંકલ ના હાલે તો પછી આંટીને કહેજો આંટી જરૂર આલ દેશે બરાબર ને નહીં તો આંટી પોલીસ તો નહીં બોલાવી તો ખ્યાલ આવી ગયો તમને તો આપણે ચાર વસ્તુમાં બારે ફરતી વારા ચેક કરીશું કે ભાઈ કઈ વસ્તુ એસ વિદ્યુત વિદ્યુતનો વીજળીનું વહન કરે છે બરાબર કેન પાસ ધ ઇલેક્ટ્રિસિટી તો સૌથી પહેલાં આપણે આમાં ભરીશું તમારી સમક્ષ આપણે ભરીને ભરીને તો નહીં બતાવી પણ ખાલી સમજી લો કે આકૃતિની અંદર આપણે ભરીએ હાઇડ્રોક્લોરિક એસિડ તો જેવી હાઇડ્રોક્લોરિક એસિડ ભરીશું દિમાગી બત્તી ચલાવો લાઇટ ચાલુ થઈ જશે ઓકે પછી આપણે ભરીશું આની અંદર ગ્લુકોઝ લઈ લો ગ્લુકોઝ તો તમે પીધું જ હશે ઓગળીને બરાબર ને અને ગ્લુકોઝ ના ના મળે તો કંઈ નહીં ગ્લુકોઝનો મોટો લઈ લો ખાંડ બરાબર ને તો બી ચાલશે ગ્લુકોઝ એચ સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ છે અને ખાંડ સી બાર એચ બાવીસ ઓ અગિયાર છે બંને ચાલે તો ગ્લુકોઝ લઈ લો ગ્લુકોઝનું પાણી નાખો આની અંદર પેલું ચેન્જ કરી દેજો અને પછી તમે જોશો તો ભાઈ આની અંદર લાઈટ નહીં થશે કયો ભાઈ કારણ કહું તમને પછી લઈ લો આપણો એચ ટુ એસઓ ફોર સલ્ફ્યુરિક એસિડ અને નાખો રસાયણનો રાજા કોણ સલ્ફ્યુરિક એસિડ યાદ રાખજો રસાયણનો રાજા છે એને નાખો તમે અને જોશો તમે તો ભાઈ લાઇટ ચાલુ થઈ જશે વાહ 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 પછી લઈ લો છેલ્લે ચાર બોટલ વોટકા બરાબર ને એટલે મિસ આલ્કોહોલ આલ્કોહોલનું કોઈ બી સ્વરૂપ લઈ લો અને નાખો તમને શું લાગે છે લાઇટ ચાલુ થશે નામ ના જરા બી નહીં આમાં લાઇટ આમાં નાખવાથી નહીં ચાલુ થશે તો ખબર પડી ગઈ આલ્કોહોલમાં બી નહીં થશે એટલે મીન્સ આલ્કોહોલ બી વિદ્યુતનું વહન નહીં કરશે તો બે વસ્તુ વિદ્યુતનું વહન કરે છે ને બે નથી કરતી એક હાઇડ્રોક્લોરિક એસિડ અને એક સલ્ફિરિક એસિડ વિદ્યુતનું વહન કરે છે બાકી ગ્લુકોઝ અને આલ્કોહોલ વિદ્યુતના વહન નહીં કરતા વાય દિઝ કોલાવેરી બીકોઝ કારણ કે આની અંદર આલ્કોહોલની અંદર અને ગ્લુકોઝની અંદર એચ પ્લસ આયનો છુટ્ટા હોતા નથી જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફિરિક એસિડમાં એચ પ્લસ આયનો છૂટ્ટા હોય છે હવે આ એચ પ્લસ આયનો છે ભાઈ જા જો એસિડને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરીએ ને તો એના એચ પ્લસ આયનો છૂટા પડે છે આ આયનો એસિડના એટલે મીન્સ કોઈ બી આયનો હોય ને એ જ વિદ્યુતનું વહન કરે છે દ્રાવણની અંદર વિદ્યુતનો વહન આયનો કરે છે ધારો કે કોઈ ધાતુ હોય તમે કોઈ બી લોખંડ લઈ લો સોનું લઈ લો ચાંદી ચાંદી લઈ લો આ બધાની અંદર વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન કરે છે મુક્ત ઇલેક્ટ્રોન પરંતુ કોઈ બી ઇલેક્ટ્રોલાઇટ હોય ઇલેક્ટ્રોલાઇટ એટલે એવો દ્રાવણ કે જેમાંથી વિદ્યુતનું વહન થાય એમાંથી વિદ્યુતનો વહન કરે છે આયનો જેની અંદર આયનો છૂટા હોય છે વિદ્યુતનો વહન કરે ભાઈ જેની અંદર આયનો છૂટા ના હોય વિદ્યુતનો વહન ના કરે તો હાઇડ્રોકલોરિક એસિડ અને સલ્ફેરિક એસિડ પોતે એસિડ એસિડ છે એટલે પોતે જ્યારે એનું આયનીકરણ થશે આયનીકરણ શબ્દનો મતલબ સમજી લો કે જ્યારે અહીં કોઈ વસ્તુને પાણીમાં નાખીએ તો એના એનો છૂટા પડવાની ઘટનાને આયનો છૂટા પડવાની ઘટનાને શું કહે છે આયનીકરણ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે જેટલા ભી એસિડ છે એમાંથી H+ આયન બનશે અને જેટલા ભી બેઝ છે એમાંથી OH- આયન બનશે આ તમારે યાદ રાખવાનું છે તો ખ્યાલ આવ્યો તમને કે એસિડ કેમ વિદ્યુતનું વહન કરે છે કે કે એસિડમાં H+ આયન છૂટતા પડે છે પણ અહીંયા એક વાત બહુ ધ્યાન જીવા જેવી છે કે એસિડમાં એચ પ્લસ આયન છૂટા તો પડે છે પરંતુ આ આયન એચ પ્લ જોડે પ્રક્રિયા કરીને એચ ઓ પ્લસ બનાવી દે છે હાઇડ્રોનિયમ આયન અને અહીંયા એક ઝોલ થઈ જાય છે કે હંમેશા યાદ રાખજો કે સૂકો એસિડ વિદ્યુતનો વહન નહીં કરતો તમને એક પ્રશ્ન પૂછે કે શુષ્ક એચકીએલ એચસીએલ શુષ્ક એટલે સૂકો ડ્રાય એસસીએલ વિદ્યુતનું વહન કરશે અથવા ભૂરા લિટમસને લાલ બનાવશે કે નહીં બનાવશે અને કેમ નહીં બનાવશે તો કેમ નહીં બનાવશે અને ભૂરું અથવા શુષ્ક એસીએલમાં ભીનું લીટમાં સાપશો તમે તો એનું કલર ચેન્જ થશે આવું કેમ તો સમજાવી દઉં સિમ્પલ કે જ્યારે એસિડ શુષ્ક હોય છે તો એના આયનો જે છૂટા પડે છે આયનો મીન્સ એના આયનો છૂટા પડતા નથી પહેલાં તો એમાં એચ પ્લસ આયન બનતું નથી ઓકે અને જ્યારે એને પાણીમાં નાખીએ તો જ એચ પ્લસ આયન બને છે અને એ બી એચ પ્લસ એચ હંમેશા જો યાદ રાખજો હાઇડ્રોજન આયનને એચ પ્લસ એક્યુ લખાય અથવા એસ્ત્રીઓ પ્લસ લખાય કારણ કે એ પાણી સાથે છૂટું પડે છે પાણી વગર છૂટું થતો નથી અને એને હાઇડ્રોન આયન બી કહે છે અને તમારા માટે એક પ્રશ્ન છે કે એચ પ્લસ આયનનું બીજું નામ પણ શું છે તમે મને જણાવજો તમને જો ખબર હોય તમે અહીંયા સુધી વિડીયો જોવામાં પહોંચ્યા હોય તો મને જરૂર જણાવજો મને બહુ જાણીને આનંદ સાથે થશે કે ભાઈ એચ પ્લસ આયનનું નામ તમને ખબર છે ઓકે તો આગળ વધીએ બીજું આ ખબર પડી કે ને આયનો છૂટા પડવાની ક્રિયાને આયનીકરણ કહે છે હંમેશા એસિડ એચ પ્લસ આયન આપે છે અને બેઝ ઓ એચ માઇનસ આયન આપે છે આટલું તમારે યાદ રાખવાનું છે અને અહીંયા તમને લખેલું બી મળી જશે એસિડ ગીવ ધારો કે એચ એ નામનો એસિડ હોય તો એચ પ્લસ એ માઇનસ બરાબર ને

અને મહેમાનને બી એ તમે જમવા બિહાડો છો બરાબર ને તમે બહુ સારા માણસ છો કે આવે એની જેમ દયાની જેમ કે આના આયગે તો ખાના ખાખી જાયગે બરાબર ને મને બીજા કોઈ ના ખવડાવે કંઈ નહીં પણ દયાબેન તો ખડાય છે જેઠાલાલ બરાબર ને હવે તો નહીં આવતી તો આપણે વાત કરીએ કે છાશ તમે બનાવી છે જાડી જાડી છાશ છે અને એમાં નાખ્યું તમે પાણી કેમ કે ભાઈ મહેમાન આવી ગયા છે તો આ શું થયું છે આ થઈ ગયું છે મંદન ડાયલ્યુશન જ્યારે બી કોઈ દ્રાવણની અંદર પાણી ઉમેરવામાં આવે તો તેના આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે હવે સાંદ્રતા શું છે એ બી સમજાય દઉં તમને પણ પહેલાં એટલું સમજી લો કે પાણી નાખવાથી મંદ થાય વસ્તુ બરાબર એનું ડાયલ્યુશન થાય અને આવું તમારે બહુ જોરદાર જોવા મળશે તમે લગ્ન પ્રસંગમાં જતા રહો કોઈ બી જગ્યાએ તો સ્ટાર્ટિંગમાં ને તો બધી વસ્તુ તમને એકદમ સાંદ્ર મળે સાંદ્ર બરાબર ને જેવું તમે પછી થોડો ટાઈમ જવા દો ધારો કે તમે સ્ટાર્ટિંગમાં જાઓ તો રબડી પીધી તો રબડી એકદમ સાંદ્ર વાહ વાહ જાડી જાડી રબડી પછી દારો કે બાસુધી લઈ લો રબડીવા દો બાર સુધી લઈ કે ભાઈ છાસ લઈ લો ને તો પેલા સ્ટાર્ટિંગમાં સાંદ્ર છાસ પછી જેમ જેમ ટાઈમ જશે તેમ 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 એની સાંદ્રતામાં ઘટાડો થશે મંદ થતી જશે મંદ એકદમ અને છેલ્લે તો એટલી મંદ થશે કે આ હાથ ધોઈ લો ભાઈ છાસ બરાબર તો સાંદ્રતા આધાર રાખે છે જે પદાર્થો સાંદ્રતા એક શબ્દ છે કન્સન્ટ્રેશન તો જે છે એ હંમેશા યાદ આધાર રાખે છે જે દ્રાવણ એની અંદર દ્રાવ્ય પદાર્થ ઓગાળવામાં આવે છે એની માત્રા ઉપર ટૂંકમાં સાંદ્રતા એટલે જેટલો જથ્થો ઓગાડવામાં આવે છે એની વધારે માત્રા હોય તો સાંદ્ર કહેવાય જથ્થો ઓછો હોય એને મંદ કહેવાય ટૂંકમાં યાદ રાખજો કે સાંદ્ર એટલે જેમાં પાણીની માત્રા ઓછી હોય ને મંદ એટલે જેમાં પાણીની માત્રા વધારે હોય વેરી સિમ્પલ આના પછી તમે યાદ રાખી શકો છો તો હવે પાછા મંદન પર આવી જઈએ તમને હું એ એક એસિડ આપો છો સલ્ફિરિક એસિડ અને તમને કહું છું કે લે આમાં તું પાણી નાખ તો શું થશે ધારો કે તમારા હાથમાં છે એસિડ અને તમે એમાં નાખો પાણી સાંદ્ર સલ્ફિરિક એસિડ છે મંદ નથી ના સાંદ્ર સલ્ફિરિક એસિડ ઢેન્ટ એન એમાંથી ધુમાણું નીકળતો હશે તમે જેવું પાણી નાખશો એમાંથી છાંટા ઉછળશે અને તમને દચાડી પણ શકે છે જ્યારે તમે આગળના લેવલમાં ભણશો અને જ્યારે તમારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવાનો હશે તો તમારે એકદમ શાંતિથી લેવાનું છે જો ભૂલથી બી સાંદ્રની વાત કરું જો બગા યાદ રાખજો મંદની વાત નહીં આજે અગિયાર વાર સાયન્સમાં જે પ્રયોગશાળામાં હોય છે ને તો મંદ હોય છે અને તમે અડધો ગટકડા આવી જાઓ ને તો બી કશું ના થાય એની એને એટલું બધો મંદ કરવામાં આવે છે એક ડોલની અંદર એક ચમચી એસિડ હશે તો એટલા એમાં કોઈ એમને યુઝ હા પણ એ પ્રક્રિયા જરૂર આપશે ભલે મંદ હોય પણ એનો લિટમસ ટેસ્ટ બી આપશે તો અહીંયા હું સાંદ્રની વાત કરું છું સાંદ્રને મંદ કરવા માટે જ્યારે બહુ ખતરનાક એસિડ હોય ને આવા જે બહુ સાંદ્ર તો એને મંદ કરવા માટે એક સિમ્પલ આઈડિયા છે પાણીમાં એસિડ નાખવાનું એસિડમાં પાણી નહીં જો એસિડમાં પાણી નાખશો તો પાણી એસિડ ઉછળશે બરાબર ગરમ ગરમ તેલની જેમ પણ જ્યારે એક મોટા પાત્રમાં તમે પાણી ભરેલું હોય અને ધીમે હોલે હોલે શું નાખો એસિડ ધીરે ધીરે નાખો આજુબાજુ બરફ લગાવી દો અને આજુબાજુ બરફ લગાવી દેશો તો તમને એમાં એ એની ગરમી સોસ્તો રહેશે અને મંદ થતું જશે આ રીતે બહુ સાંદ્ર એસિડને તમે મંદ કરી શકો છો પાણીમાં એસિડ નાખીને ઓકે ખ્યાલ આવી ગયો મિત્રો તો આના પછીના ટોપિક એક મહત્ત્વનું છે એ પણ આપણે જોઈ લઈએ તો મિત્રો આગળનો ટોપિક ચલાવતા પહેલા એક બીજી વસ્તુ કહી દો કે મંદ કરવાથી એટલું યાદ રાખજો કે આયનોની સાંદ્રતા ઘટે છે અને જો તમને એક પ્રશ્ન પૂછે કે ભાઈ આપણી પાસે હાઇડ્રોક્લોરિક એસિડ છે એમાં પાણી નાખીશું તો એચ પ્લસ જે આયનો છે અથવા એસથ્રીઓ પ્લસ આયનો છે એના એની સંખ્યામાં શું થશે તો જ્યારે તમે એના પાણી નાખશો મિત્રો તો એની સંખ્યામાં શું થશે ઘટાડો થશે એચ થ્રીઓ પ્લસની બરાબર એટલે યાદ રાખજો કે જ્યારે બી તમે એને મંદ કરશો એસિડને તો એની સાંદ્રતામાં અથવા એના એચ પ્લસ આયનોની

ના મુન્ના એમાં બીજ સાંદ્રતામાં ઘટાડો થશે એને ઓ એચ માઇનસની સંખ્યા ઘટશે હવે આરું આવું કેમ કે કે જ્યારે તમે બીજમાં બીજ નાખો છો ને તો પાણી તો એટલું જ છે ને બકા પાણી જ્યારે નાખશો તો જ એની સાથે એ આ પ્રક્રિયા કરશે ને પાણી સાથે બીજ અને ઓ એચ માઇનસ આપશે ને સમજા તો એની સાંદ્રતામાં તો ઘટાડો થશે ઓકે સારું અને હવે વાત કરીશું આપણે એક મોસ્ટ ટાઈમ બી ટોપિક જેનું નામ છે હવે આપણે વાત કરીશું પીએચ માપક્રમની પીએચ માપક્રમ બહુ અગત્યનું છે એસિડ બેઝ માટે તો આ સમજી લો કે મેઈન ટોપિક છે પીએચ શું હોય છે પહેલા તો સમજી લઈએ પીએચ એટલે પાવર ઓફ હાઇડ્રોજન આઇન પીનો મતલબ થાય છે જર્મની ભાષામાં પોન્ટેજ શબ્દ છે પીનો મતલબ પોન્ટેજ અને એનો મતલબ થાય છે પાવર એટલે શક્તિ હાઇડ્રોજન આયનની શક્તિ પી એચ માપક્રમ જેની શોધ કરી હતી એસપીએલ સોરેન્સન નામના વૈજ્ઞાનિક ઓગણીસસો નેવુંમાં અને આ પીએચ માપક્રમથી તમે કોઈ બી પદાર્થનું एसिड गुणधर्म बेस जी गुणधर्म तटस्थ छे બધું જાણી શકો છો ઓકે હા ધારો કે કોઈ બી પદાર્થ ની પી છે તમને કોઈ પૂછે ઓ મુન્ના એ ખાને કી પીએચ કેટલી હે તો તમને કે તમે કહો 4 તો બી તુને ખા લિયા ના મુન્ના ના કે કે જો સાંભળો હવે સમજાવ તમને પીએચ બહુ મહત્ત્વ ધરાવે છે આપણા ખોરાકમાં બી આપણી જે કોઈ બી વસ્તુ આપણે યુઝ કરીએ છીએ એમાં પણ પીએચ બહુ ધરાવે છે પાણીમાં બી પીએચનું મહત્ત્વ છે જેની આગળ ચર્ચા કરીશું તો સૌથી પહેલાં વાત કરીએ પીએચ માક્રમનું મૂલ્ય કેટલાથી કેટલા સાત થાય છે ઝીરોથી લઈને ચૌદ સુધી પીએચમાંક્રમનું મૂલ્ય હોય છે તમારી સમક્ષ રજૂ છે પીએચ માક્રમનું જે છે આ બાજુમાં દેખાતું જશે તમને કે જીરોથી સાત જે છે ને એ બધા એસિડ છે અને સાતથી ચૌદ વચ્ચેની જે સંખ્યા છે જેટલાને પણ પીએચ સાતથી ચૌદ વચ્ચે આવે છે એ બધા બેઝ છે સાતવાળું તટસ્થ છે ઓકે જેટલા બી સાથી ઓછા છે એ એસિડ છે હવે ધ્યાન રાખજો એસિડમાં જેમ જેમ પીએચ ઘટે તેમ તેમ એસિડિકતા વધે ધારો કે કોઈ પદાર્થ છે જેની પીએચ બે છે અને એક બીજા પદાર્થની પીએચ છ છે તો બે વાળો વધારે એસીડ કહેવાશે એસિડિક કહેવાશે એ રીતે બેઝિકતામાં જેમ જેમ વધારો થાય છે સંખ્યામાં એ બેઝિકતા વધશે ધારો કે એક પદાર્થની બેઝિકતા પીએચ આઠ છે તો એ બેઝ છે પણ એની કરતાં બીજો પદાર્થ છે દસ તો એ બી બેઝ છે પણ એ વધારે બેઝિક છે એ કેટલા ગણો બેઝિક છે આઠ વાળો દસ ગણા દસવાળા કરતાં સોરી દસ વાળો આઠ વાળા કરતાં સો ગણો બેઝિક છે આ યાદ રાખજો જેટલાનો ગેપ હોય એટલા દસ ગણો એટલા મીંડા લગાવી દેવાના હે એક ધારો કે પીએચ એક હોય અને એકની પીએચ છ હોય તો એક વાળો વધારે એસિડિક છે કેટલા છ વાળા કરતા કેટલાનો ગેપ છે પાંચ તો પાંચ મીંડા એટલે એક લાખ ગણો વધારે એસિડિક થશે એક પીએચ વાળો ઓકે યાદ રાખજો કામમાં આવશે તો પીએચ નું મૂલ્ય જીરો થી સાત સાત થી ચૌદ એસિડ એટલે થી સાત એસિડ અને સાતથી ચૌદ બેઝ હોય છે અને સાતવાળો શું હોય છે તટસ્થ હોય છે હવે આની અંદર બીજી એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે જે બી પદાર્થને હા પીએચ અને પીએચ આ વધારાનું સૂત્ર કહી દઉં કે પીએચ અને અને નો સરવાળો કરો ને તમે પી ની જેમ જ પી બી હોય છે એનું મૂલ્ય બંનેનું સરવાળું મૂલ્ય ચૌદ હોય છે ધારો કે તમને કીધું હોય કે પી એચ દસ તો પીઓએચ આવશે ચાર કે બંનેનો સરળો ચૌદ થાય છે પી એચ બે તો પી ઓ એચ માંથી 14 માંથી બે બાદ કરો એટલે કેટલા આવશે બાર સમજી ગયા છો કે પીએચ ખબર હોય તો પી ઓ બી ખબર પડી જાય છે અને પીઓએ બરાબર માઇનસ લોકટેન કાઉન્સની અંદર ઓએચ માઇનસની સાંદ્રતા ઓકે તો આગળ વધીએ પીએચ આપણે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ સમજીશું જો સૌથી પહેલા આપણે વાત કરીએ કે પીએચ બહુ જરૂરી કેમ આપણા શરીર માટે જ વાત કરીએ કે ભાઈ આપણા શરીરનું જે પીએચ છે એ કેટલું હોવું જોઈએ તો આપણા શરીરનું જે પીએચ છે જે બધી જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી છે જેટલી બી બાયોકેમિકલ્સ જે રિએક્શન ચાલે છે બોડીની અંદર ખાવાનું પચાવવાનું બધું બધું એના માટે પીએચ હોય છે સાત પોઈન્ટ ઝીરોથી સાત પોઈન્ટ આઠ અને જો આનાથી નીચે જતું રહે તો બોડી બની જાય છે એસિડિક અને એના લીધે ઘણા બધા નુકસાન થાય છે તમારા હાડકાં ઓગળી જશે તમારા લોહીને તકલીફ પડશે બધામાં પ્રોબ્લેમ થશે કારણ કે બોડીને બેઝ પસંદ છે જે રીતે બેબીને બેઝ પસંદ છે જે રીતે બોડીને બી બેઝ પસંદ છે એટલે જેટલું તમે બેઝિક માધ્યમ જાળો એટલું તમારી બોડી સ્વસ્થ રહેશે સિમ્પલ નિયમ બરાબર ને તો તમારે શું કરવાનું બેઝ બેઝિક બનાવવા માટે લીલા ફળો છે લીલા ફળો શું લીલા શાકભાજી છે ફળો છે બેઝિક પદાર્થોવાળા ખોરાક ઉમેરવાના અને એસિડિકથી થોડા દૂર રહેવાના એસિડિક પદાર્થો હંમેશા નુકસાનકારક છે એવું નહીં લીંબુની લીંબુની વાત નથી લીંબુ સારું છે યાદ રાખજો લીંબુ સારું છે જેવા એસિડિક પદાર્થો જેવા કે કોલ્ડ ડ્રિંક છે એ બહુ ખતરનાક એસિડિક છે ત્રણ ત્રણવાળી છે કોલ્ડ ડ્રિંક છે પછી બીજી હા ખાંડ લઈ લો ખાંડ સૌથી વધારે ખતરનાક એસિડિક છે ખાંડથી બનતી દરેક વસ્તુ ઓકે તો આ બધી વસ્તુથી ઓછું કરશો તમે જેટલા બી તૈયાર ફૂડ છે ને બગા બારના એ બધા એસિડિક સ્વભાવ ધરાવે છે એટલે એટલા ઓછા કરશો ને ઘરનું ખાંસું તો ઓટોમેટિક બેઝિકમાં આવી જશે તમારી બોડી ઓકે તો ખ્યાલ આવી ગયો તમને પીએચ માટે જરૂરી છે કે તમે બરાબર ને અને બીજું વાત કરીએ આપણે તમે તળાવની અંદર માછલીઓ જોઈ હશે અને ઘણી વખત આ માછલીઓ મરી જાય છે વરસાદના લીધે વરસાદના પાણીના લીધે માછલીઓ મરી જાય છે તમે કહેશો આવું કેમ સાહેબ પાણીના લીધે તો માછલીઓ જીવે છે તો એનો જવાબદાર કોણ છે આપણે બધા એટલે આપણે જેટલા પણ વાહનોમાં પ્રદૂષણવાળી જે વાયુઓ નીકળે છે આપણા વાહનોમાં એસો ટુ એસો ટુ વાયુ જ્યારે હવામાં જાય છે અને પાણી સાથે એસ સાથે પ્રક્રિયા કરીને એચ ટુ એસો થ્રી સલ્ફ્યુરસ એસિડ બનાવે છે અને આ વરસાદના પાણીમાં ઓગણીને પડે છે અને તળાવનું પાણી અથવા નદીનું પાણી જે એસિડિંગ બને છે જેના લીધે જે માછલીઓ છે એમની માછલીઓને જળચર પ્રાણીઓ ઉપર એમને ખૂબ જ નુકસાન થાય છે કેમ કે એને કહેવાય એસિડ વર્ષા અને આ જે પાણીની પીએચ છે પાંચ પોઈન્ટ છ કરતાં જ્યારે ઓછી થઈ જાય ત્યારે આવું બને છે તો આપણું ફરજ છે કે આવા જે એસિડિક એલેમિન્સ આવા જે ધુમાડાવાળા બળતન એનો ઉપયોગ ઓછો કરીએ ઓકે શુદ્ધ બળતનનો ઉપયોગ તરફ આગળ વધીએ તો એસિડ વરસાદ ખબર પડી ગઈ ને હવામાં રહેલો એસ એસો ટુ વાયુ જ્યારે પાણી સાથે પ્રજા કરીએ એની પર કહેવાય છે તો જો વિચાર કરો કેટલું મહત્ત્વનું છે પીએચનું મેં તમને પીએચ પટ્ટી બી બતાવી દીધું છે બરાબર ને બી એચ પટ્ટી આવી હોય છે તમે જોઈ લેજો આગળ વાત કરીએ તો ખોરાકમાં અને જમીનમાં પીએચનું મહત્વ હવે જો મિત્રો બગીચો હોય તમારા જોડે બગીચો હોય નાની જમીનમાં તમે ખેતી કરતા હોય કે મોટી જમીનમાં તમે ખેડૂતો હોય કે ગામમાં તમારા જોડે ખેતી ખેતી હોય તો અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ખેતી કરતાં પહેલાં તમને બી ખબર પછી કે તમારી જમીન એસિડ છે કે બેસ છે ઓકે જમીન બી જો એસિડિક અને બેઝિક હોઈ શકે છે પોઈન્ટ પાંચથી લઈને સાત પોઈન્ટ ત્રણ વાળી જે પીએચ ધરાવતી જમીન છે ને એ બેસ્ટ છે છ પોઈન્ટ પાંચ કરતા ઓછી જશો તો જમીન શું થઈ જશે એસિડિક થઈ જશે અને આ એસિડિક જમીનને તમારે સારી કરવા માટે આમાં કડી ચૂનો સીએ ઓ કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરવો રહેશે અને જો તમારી તમારે ચીરોડી નાખવાનું જીપસમ નાખશો તો તમારી જમીન બેઝિકમાંથી એટલે મીન્સ વધારે બેઝિક હશે તો ન્યુટ્રલ થઈ જશે તટસ તટસ વસ્તુ બરોબર છે જમીન સારી છે ઓકે તો આટલી ખબર પડી ગઈ જમીનમાં અને હવે જઈએ આપણે જે મેઇન છે આપણા શરીરમાં ખોરાકના પાચનમાં પીએચનું મહત્વ આપણે ઘણી બધી વસ્તુઓ રોજ ખાઈએ છીએ મિત્રો ઘણી બધી અને ઘણી વખત આપણે કેટલીક વસ્તુ એવી ખાઈ લઈએ કે આપણા પેટમાં બળતરા થવા લાગે આપણને ખાટા ખાટા ઓડકાર આવે તો એને કહેવાય એસિડિટી આવું તમને કદાચ થયું હોય તો ઠીક છે પણ તમારા માતા પિતા કે કોઈ ઉંમરલાયક વસ્તુ કોઈ બી માણસોને આજુબાજુ કોઈને બી એસિડિટીનું નામ તો સાંભળ્યું હશે કે ભાઈ એસિડિટી થઈ ગયું ટીવીમાં બી રડાયા ઇનો ઓન એસિડિટી ગોન બરાબર ને તો છે સેકન્ડ મેં એસિડિટી ભગાવો બરાબર ને તો મિત્રો આ એસિડિટી કેમ થાય છે એસિડિટી એટલા માટે થાય છે એ એસિડિટી હોતી હૈ કે જ્યારે આપણે કોઈ બી વધારે સ્પાઈસી એટલે મીસ તીખું તળેલું બજારનું આમ મસ્ત મસાલેદાર વધારે ખાઈ લઈએ તો આપણા પેટમાં એસિડનું પ્રમાણ વધી જાય કાં તો બહુ પ્રોટીનવાળો ખોરાક હોય માંસ મચ્છી ઈંડા બહુ વધારે સ્પાઈસી આમ ખરા થયું તો એસિડ વધી જાય HCL હોય છે આપણા પેટમાં બંધ હાઇડ્રોક્લોરિક એસિડ હોય તો એ તો ખબર છે ને એ જે ખોરાકનું પાચન કરે છે અને આ ખોરા એસિડ જ્યારે વધી જાય ઘણી વખત એવું બી થાય છે કે ખાલી પેટે બી એસિડ વધી જાય છે આવું મને બી થઈ જાય છે હું ઘણી વખત મારે ખાલી પેટ રહું તો મારા એસિડ એસિડ વધી જાય પેટમાં અને પછી સારું તકલીફ થઈ જાય છે એટલે સવાર સવાર કશું ખાવું પડે છે તો જે બધાના અલગ અલગ હોય છે આ તો તમને સમજાવું કે આવી જે એસિડિટી થાય છે એના અંદર એસિડનું દુશ્મન કોણ બેસ તો તમારે એસિડિટી થઈ ગઈ હોય કોઈને બી તો તમે એને બેઝિક વસ્તુ આપીને એસિડિટીને દૂર કરી શકો સૌથી પહેલો ઉપાય કે સૌથી સારામાં સારું જે સૌથી વધારે વપરાય છે એ છે ખાવાના સોડા જે આપણે મોસ્ટ ઓફ વપરાય છે એસિડિટીની દવામાં તમે જે ઇનો લાવો છો એમાં બી ખાવાના સોડા છે ખાલી ફ્લેવર વ્લેવર નાખેલું છે તમારા ઘરે જે ખાવાના સોડા હોય ને બકા એક ચમચી નાખીને પી જાઓને તો બી એસિડિટી મટાડ દેશે ખાલી એમાં જાગ વાઘ નહીં થશે હા પેલું આમ બસ આમ પેલું આમ શું કહેવાય માર્કેટિંગ આમ ઝૂમ ધૂમ જાગવાગ નહીં થશે એટલે એવું માની લેજો અસર કરશે હા એવું ના વિચારતા કે એનો મા જાગ વાગ થાય એટલે છોકરાને મજા આવે હા હા મજા આવે તો એટલે એ લાગે હા હા રાહત થઈ ગઈ છે પણ એ જ કામ ખાવાના સોડા બી કરશે ઓકે તો સૌથી પહેલાં ખાવાના સોડા છે મિલ્ક ઓફ મેગ્નિશિયાની બોટલ તમે આવે છે ગુલાબી કલરની પીળા કલરની આમ દૂધ જેવી બોટલ હોય છે એ બી એસિડિટીને દૂર કરે છે એના સિવાય એલ્યુમિયમ હાઇડ્રોક્સાઇડ છે એ બી એસિડિટીને દૂર કરે છે આ બધા એન્ટાસિડ પદાર્થો છે અને એન્ટાસીડ પદાર્થોની ખાસિયત છે એસિડને દૂર કરે છે પરંતુ 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 કુદરતી રીતે બી તમે દૂર કરી શકો તમને સિમ્પલ ઉપાય આપો દૂધ છે સાદું ઠંડુ દૂધ પીવો તો બી એસિડિટી ઓછી થઈ જાય જેટલું એસિડિટીને દૂર કરનાર પદાર્થોનો ઉપયોગ ઓછું કરો એટલું સારું છે એના કરતાં કુદરતી એન્ટાસિડ વપરાવો યાદ રાખજો એન્ટાસિડ પદાર્થોને પ્રતિ એસિડ પણ કહે છે જે એસિડનો શું કરે છે દૂર કરે છે ઓકે અને આના પછી જે દાંતનો ક્ષય એ બી સમજાવી દઉં કે આપણા દાંત પર એક પડવાય છે જે ચમકે છે બરાબર તમે જોજો તમારા દાંત ચમકતા હોય છે કે નહીં ચમકતા એને ઇનેમલનું પણ કહેવાય અને આ ઇનેમલનું પડ છે જેને કહેવાય કેલ્શિયમ ફોસ્ફેટ સૂત્ર યાદ રાખજો સીએ થ્રી પીઓ ફોર ટ્વાઇસ અને આ જે કેલ્શિયમ ફોસ્ફેટ છે સૂત્ર યાદ રાખજો બરાબર ને તો આ કેલ્શિયમ ફોસ્ફેટ જ્યારે તમે કોઈ વસ્તુ ખાધી છે નાના બાળકોમાં વધારે થાય છે કે જ્યારે એ વસ્તુ ખાય અને પછી ગળી વસ્તુ ખાસ કરી મેં કીધું ને ખાંડમાં બહુ એસિડ હોય છે ખાંડવાળા નામ નામાં ખાંડ નહીં ખાવાની તો એસિડ જ્યારે અહીંયા ફસાઈ રહે મીન્સ ખાંડ ફસાઈ રહે તો બેક્ટેરિયાનું પાચન કરે અને એસિડ ઉત્પન્ન કરે એના લીધે દાંતનું ઉપરનું પડ સડી જાય એટલે નીકળી જાય છે અને દાંતનું ક્ષય ખાવા લાગે પછી થઈ જાય છે સેન્સિટિવિટી શરૂ કે થોડીપ થોડાસા ગરમો ઠંડા ખાને પર બરાબર ને ઊંકો દર્દ હોને લગતા હોય અને નાના બાળકોમાં તો દાંત સડવા લાગે અને પછી સડી સડીને જતા રહે અને નવા આવે એ બી સડી જાય છે તો આવું ના થાય એના માટે શું કરવું જોઈએ કે હંમેશા કોઈ બી ગળી વસ્તુ ખાઓ અને કોઈ બી વસ્તુ ખાઓ જેવી તમે રાત્રે ખાઓ તો કોગળા ઓગડા બરોબર કરો બ્રશ કરી શકતા તો તો વેરી ગુડ બ્રશ કરો અને સવારે ઉઠીને મેં બ્રશ કરો કે સવારે ઉઠીને આપણે બ્રશ કરીએ છીએ કેમ કરીએ છીએ કે સવારે આપણા મોઢામાં શું ભરેલું હોય છે એસિડ આખી રાત આપણા મોઢામાં એસિડ ભર્યું હોય છે ફૂક મારો લાલ પીએચ ભૂરુલ લિટમસ લાલ બની જશે આપણે સવારે સવારે જે બ્રશ કરીએ છીએ ટૂથપેસ્ટ વાપરીએ શું શું છે છે અને આ કરે છે આપણા મોઢામાં શું કરે કરે છે સાફ ઓકે એટલે આપણું મોઢું સારું થઈ જાય છે એટલે ધ્યાન રાખો કે ભાઈ દાંતનો ક્ષય ના થાય જો પિયચ ધારો કે મોઢાની પિયચદારે પાંચ 5.5 પાંચ કરતા ઓછી થઈ જશે કેટલી પાંચ પોઈન્ટ પાંચ કરતા તો દાંત સડવાનું શરૂ થઈ જશે અત્યાર નવી રિસર્ચ પ્રમાણે કહી દઉં તમને અંદરની વાત જો તમારે તમારે કોઈ દાંત નીકળવા પડે ને દાળ વાળ કે એવું નીકળવા પડે ને તો અહીંયાથી ન ખુલી જાય અને એમાંથી જ્યારે બેક્ટેરિયા અંદર જાય છે ને તો ભાઈ જે દિલની નસો છે ને મીન્સ જે હાર્ટની નસો છે ને એમાં જ એને પ્લાક જમાવે છે ને એનાથી હાર્ટ એટેક આવી શકે છે એટલે દાંત સુરક્ષિત રાખો ભાઈ હા બને ત્યાં સુધી દાંત સ્વસ્થ રાખો તો આ ખબર પડી તમને દાંતમાં પીએચનું મહત્વ અને આગળ છે મધમાખીના ડંક અને કીડીના ડંક તમે લાલ કીડીના છટકા ભર્યા છે લાલ કીડી ખતરનાક છટકા ભરે છે અને આ લાલ કીડી અને મધમાખીના ડંકમાં હોય છે ફોર્મિક એસિડ મિથેનાલ 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 હોય છે જે એક જાતનો એસિડ છે ને એને તમે દૂર કરવા માટે કોઈ પણ વસ્તુ તમારી પાસે બેઝ હોય લોખંડની ચાવી હોય લોખંડ વસ્તુ ઘસી નાખો કોઈ વસ્તુ કોલગેટ ઓગળ લગાવી દે તો બી એના અસર શું જશે ઓછી થઈ જશે જંગલમાં જતા હોય ને ઘણી વખત એક પાંદડા કયા છે એનું નામ હું ભૂલી ગયું એ થઈ જાય તો આજુબાજુ એક બીજો પાંદડો બી છે એ પણ તમને એની અસર કરશે કોવચ એનું નામ છે કદાચ બરાબર ને તો એ બી લગાવી દો તો મટી જશે ટૂંકમાં કોઈ બી જંતુ વંતુ કરે ને તો મોસ્ટ ઓફ એની અંદર મધમાખીના ડંખમાં બી ફોર્મિક એસિડ હોય છે આ બધાની અંદર એક જાતનો એસિડ હોય છે ને જો યાદ રાખો મિત્રો આ આ લોકો મધમાખીના એક ડંખમાંથી પણ લોકો બેભાન થઈ જાય છે અને કેટલાક લોકોને ચાર પાંચ ડંખ વાગી જાય ને તો ભાઈ એમને કશું નહીં થતું હેરા ભાઈ ચલ ખોલી ફૂલી જાય છે તો આવું કેમ અને એ એક ડંખવાળા બેભાન થઈ જાય ને એ જ માણસોને જો એક ડંખવાળાને ચાર પાંચ તો મરી બી જાય છે તો આવું કેમ ભાઈ કે એમનો બોડી પહેલાંથી એસિડિક છે મધમાખીના ડંખમાં એસિડ ભરેલો પડી પડકી હોય એ જેવી અંદર નાખે અંદર ટન આમ નાખે તો તરત એસિડ વધી જાય અને જો એસિડ પહેલાંથી વધારો અને પછી વધી જાય એટલે વ્યક્તિની હાલત ખરાબ એટલે હંમેશા બોડીને બેઝ રાખો કારણ કે બોડીને બેઝ પસંદ છે બેબીને બી બેઝ પસંદ છે ઓકે તો ખબર પડી ગઈ એટલે મધમાખીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે ઓકે

આ જે વિડીયો છે એમાં કોઈ પણ તમને એવું લાગે કે આમાં આ વસ્તુ તમારે બીજી જાણકારી જોઈએ કે બીજું આમાં બી કોઈ સુધાર મીન્સ ચેન્જીસ તમે માગતા હોય તો મને જરૂર જણાવજો જેથી હું આ નેક્સ્ટ અપડેટ એમાં કરી શકું ઓકે તૈયારી કરો આગળ વધો શુભ